મહેસાણા જિલ્લામાં વિસનગર મુકામે આવેલી સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે વિવિધ સેવાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં મેડિકલ ક્ષેત્રે સેવા આપતી નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, સંલગ્ન ઓક્સિજન પ્લાન્ટ, પ્લાઝમા થેરાપી સેન્ટર અને આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક દાતાઓની સાથે NRI દાતાઓના દાનથી સેવાઓ શરૂ કરવામાં આવી હોવાથી તમામ દાતાઓનો લોકાર્પણમાં આભાર માનવામાં આવ્યો હતો. વળી નૂતન મેડિકલ કોલેજમાં કોરોના સેવા માટેના સાધનો ઉપલબ્ધ બનતા કોરોના દર્દીઓને વિશેષ સારવાર આપી શકવાનું નૂતન મેડિકલ કોલેજના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટની શરૂઆત થવાથી દર્દીઓને કોરોનાની અંદર ખૂબ જ રાહત મળી શકે તેમ છે, અને સાથે સાથે પ્લાઝમા થેરાપી સેન્ટર કે જેનાથી કોવિડની ટ્રીટમેન્ટ અને સાથે સાથે કેન્સરના દર્દીઓ માટે પણ પ્લાઝમા થેરાપી કરી અને સારી સારવાર આપવા માટેના 50 લાખ રૂપિયાના ઉપકરણો ખરીદવામાં આવ્યા છે, તેનું પણ લોકાર્પણ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ છે. સાથે સાથે આઈસીયુ ઓન વ્હીલ્સ કે જે લગભગ 38 લાખ રૂપિયાની કિંમતની એમ્બ્યુલન્સની સર્વિસ પણ આજે નૂતન જનરલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ છે, જેની અંદર સિદ્ધેશ્વરી માતાજી સંસ્થાન, રોટરી ક્લબ ઓફ વિસનગર અને ધ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક તરફથી 14 લાખ, 10 લાખ અને 10 લાખ અનુક્રમે દાન મળેલ છે. આ તમામ દાતાશ્રીઓએ છેલ્લા 1 અઠવાડિયાની અંદર લગભગ 2 કરોડ 36 લાખ રૂપિયાનું અનુદાન નૂતન જનરલ હોસ્પિટલને આપવામાં આવેલું છે.